સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈ જીસુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 15 રાજ્ય સરકાર તેમાં ભાગ 3 આજે આપણે ત્રીજા લેક્ચરની અંદર જોવાનું છે. આ ત્રીજા લેક્ચરની અંદર આપણે જોઈએ તો કે ભાઈ સૌથી જોવાનું છે પ્રશ્નોત્તરી. તો કે એમની અંદર આપણે જોઈએ તો કે ભાઈ વિધાનસભામાં પ્રશ્નોત્તરીના સમયે કોઈ પણ વિધાનસભ્ય નિયત થયેલ વિષય પર પ્રશ્નો પૂછી શકે છે, સૂચનો આપી શકે છે, પોતાનો મત અને અભિપ્રાય પણ રજૂ કરી શકે છે. ખાસ કરીને જોઈએ તો કે ભાઈ આપણે આ વિધાનસભાની અંદર સત્ર બોલાવતા હોય, એટલે કે આપણે ખાસ કરીને જોઈએ તો કે ભાઈ એમની મિટિંગ હોય ત્યારે એક ચોક્કસ એનો એવો સમય હોય છે કે એમને અંદર પ્રશ્નોત્તરીનો જે છે આ સમય રાખવામાં આવે છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરીના સમયે કોઈ પણ વિધાનસભ્ય જે છે, એટલે કે ભાઈ કોઈ પણ એક વિષય ઉપર જે છે પ્રશ્ન પૂછી શકે છે, સૂચનો આપી શકે છે અને પોતાનો મત અને અભિપ્રાય પણ જે છે રજૂ કરી શકે છે. ખાસ કરીને અત્યારે જે છે આપણે જોઈએ છીએ તો કે ભાઈ સરકારી નોકરીની અંદર જે કાંઈ પણ અત્યારે એક તમને ઉદાહરણ આપું છું કે સરકારી નોકરીની અંદર અત્યારે જે કાંઈ પણ એક ચાલી રહ્યું છે કે ભાઈ અનામત, તો આ અનામતના મુદ્દા ઉપર એમના વિષય ઉપર ખાસ કરીને જે છે કોઈ પણ જે છે એમએલએ તો કે એમની ઉપર જે છે પ્રશ્નો પૂછી શકે છે, એમના જે કંઈ પણ અભિપ્રાયો છે તે પણ આપી શકે છે અને એની અંદર સૂચનો પણ જે છે કરી શકે છે. આ એક પ્રશ્નોત્તરીનો સમય થયો. ત્યારબાદ જે તે ખાતાના મંત્રી પૂછેલા પ્રશ્નના ઉત્તર આપે છે અને જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે તેની સ્પષ્ટતાઓ રજૂ કરે છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ કોઈ પણ જે કાંઈ પણ પ્રશ્નોત્તરી જેમને પણ પૂછવામાં આવ્યું હોય તે ખાતાના મંત્રી જે છે પૂછેલા પ્રશ્નના ઉત્તર આપે છે અને જરૂરી એની અંદર જે કાંઈ પણ પગલાં લેવાના હોય તેમની સ્પષ્ટતાઓ પણ જે છે રજૂ કરી શકે છે અને પ્રશ્નોના નિરાકરણ માટે ગૃહને બાંયધરી પણ આપે છે. ખાસ કરીને આપણે જોઈએ તો કે આ જે કાંઈ પણ પ્રશ્નો પૂછેલા હોય એના નિરાકરણ માટે એમના ઉકેલ માટે ગૃહને જે છે બાંયધરી પણ જે છે આપે છે. વિધાનસભ્યો અધ્યક્ષના માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીને પણ પ્રશ્નો પૂછી શકે છે. વિધાનસભ્યો એટલે કે ખાસ કરીને લોકો જે એમએલએ છે, ઘણીવાર આપણે જોઈએ તો કે ભાઈ આવા પ્રશ્નો તો કે ભાઈ વિરોધ પક્ષના લોકો જે છે ખાસ કરીને આવા પ્રશ્નો વધારે પૂછતા હોય છે. આ માટે એ અધ્યક્ષના માધ્યમથી એટલે કે સ્પીકર, ઇંગ્લિશમાં એને સ્પીકર કહેવાય, આ સ્પીકરના માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીને પણ જે છે આ પ્રશ્ન જે છે પૂછી શકે છે. ત્યાર પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે એક પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ આપણે ખાસ જે છે અગત્યની છે એટલે ખાસ આપણે જોવાની છે. તો કે એમાં સૌથી પહેલું છે તમારા વિધાનસભાના મત વિસ્તારનું નામ શું છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે ભાવનગરની અંદર જોઈએ તો કે ભાઈ દરેક વિદ્યાર્થી અલગ અલગ રહેતા હોય છે, એટલે તમારા પપ્પાને જે છે પૂછી લેવાનું છે ખાસ કરીને. તો કે ભાઈ ઘણીવાર જે છે આપણે જોઈએ તો કે ભાઈ પૂર્વ ભાવનગરની અંદર તો કે ભાઈ જીતુભાઈ વાઘાણી છે, ત્યાર પછી આપણે જોઈએ પશ્ચિમની ભાવનગરની અંદર તો કે ભાઈ વિભાવરીબેન દવે છે, ત્યાર પછી સિહોર અને ભાવનગરની અંદર પરસોત્તમભાઈ સોલંકી, આ 3 એમએલએ જે છે આપણને જોવા મળે છે. એટલે ખાસ કરીને આ તમારે એક પ્રવૃત્તિ તો ખાસ યાદ રાખવાની છે કે જેથી કરીને આપણને આવડવી જોઈએ. હાલમાં તમારા મત વિસ્તારમાં ત્યાં કયા પક્ષના ધારાસભ્યો છે. તો કે ભાઈ અત્યારે હાલમાં અમારા મત વિસ્તારની અંદર ભાજપ પક્ષના ધારાસભ્યો જે છે જોવા મળે છે. હાલમાં કયા પક્ષની રાજ્ય સરકાર છે, તો કે આપણા રાજ્યની અંદર હાલમાં ભાજપ સરકાર એટલે કે ભાજપ પક્ષની જે છે સરકાર જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી અને રાજ્યપાલ કોણ છે. તો કે વિદ્યાર્થી મિત્રો આ જે નીચેના બે સવાલ છે એ ખૂબ અગત્યના છે, તે જે તમારે મેળવવાના છે. તો કે ભાઈ આપણે જોઈએ તો કે ભાઈ હું અત્યારે તમને જવાબ આપી દઉં પણ તમે મહેનત કરજો કે આખું આપણે ખાસ કરીને જે છે 182 એમએલએના નામ આપણને જે છે આવડવા જોઈએ, ક્યાંક ને ક્યાંક આપણને કામ લાગી જાય. તો કે ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે. ત્યાર પછી જોઈએ તો કે રાજ્યપાલ, આ રાજ્યપાલ જે છે તો કે ભાઈ આચાર્ય દેવવ્રત જે છે રાજ્યપાલ આપણને જોવા મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ગુજરાતના આપણા શિક્ષણ મંત્રી, ગૃહમંત્રી અને નાણામંત્રીના નામ જણાવો. તો કે ભાઈ આપણે જોઈએ તો કે ભાઈ ગુજરાતના આપણા શિક્ષણ મંત્રી જે છે એ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે. ત્યાર પછી ગૃહમંત્રી જોઈએ તો કે ભાઈ પ્રદીપસિંહ જાડેજા છે આપણા ગૃહમંત્રી છે અને નાણામંત્રી જે છે તે આપણે જોઈએ તો કે નીતિનભાઈ પટેલ તે આપણા નાણામંત્રી જે છે જોવા મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે કારોબારી,
રાજ્યની કારોબારી રાજ્ય સરકારનું મહત્ત્વનું અંગ છે. આ રાજ્યની જે કારોબારી છે તે રાજ્ય સરકારનું મહત્ત્વનું અંગ જે છે જોવા મળે છે. આની પહેલાં આપણે જોઈ ગયા કે ભાઈ ખાસ કરીને જોઈએ તો કે ભાઈ ધારાસભા, ત્યાર પછી કારોબારી અને ત્યાર પછી ન્યાયતંત્ર, એમાં કારોબારી જે છે મહત્ત્વનું અંગ જોવા મળે છે. આ ત્રણ અંગોમાંનું એક અંગ છે. રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ એટલે કે ગવર્નર, મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે. આ રાજ્યની જે કારોબારી છે એની અંદર ખાસ કરીને જોઈએ તો કે ભાઈ રાજ્યપાલ, મંત્રીમંડળ, મુખ્યમંત્રીનો સમાવેશ જે છે થાય છે. મંત્રીઓના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામ કરતા વહીવટી અધિકારીઓનો સમાવેશ પણ કારોબારીમાં થાય છે. જુઓ તમે, મંત્રીઓના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામ કરતા વહીવટી અધિકારીઓનો પણ સમાવેશ પણ જે છે આ કારોબારીની અંદર જે છે જોવા મળતો હોય છે. મંત્રીમંડળને રાજકીય કારોબારી અને વહીવટી અધિકારીઓને વહીવટી કારોબારી કહેવામાં આવે છે. ખાસ કરીને આપણે જોઈએ રાજકીય કારોબારી એટલે કે આ લોકો 5 વર્ષ માટે ચૂંટાય છે, જ્યારે વહીવટી અધિકારીઓ છે, વહીવટી કારોબારો છે, આ જે કંઈ પણ કારોબારીની અંદર આપણને જોવા મળતા હોય અધિકારી એટલે આ ગવર્મેન્ટ જે છે સરકારી નોકરિયાત અધિકારીઓ આપણને જોવા મળતા હોય છે. ખાસ કરીને આપણે જોઈએ તો કે આ બે તફાવત આપણે ખાસ કરીને જોવાના છે. રાજકીય કારોબારી જેમની મુદત 5 વર્ષની જ હોય છે, પછી પોતે સત્તા ઉપર આવી પણ શકે છે અને નથી પણ આવી શકતા. જ્યારે વહીવટી કારોબારીની અંદર અધિકારીઓની અંદર જોઈએ તો કે પોતે જે છે ગવર્મેન્ટ નોકરી કરતા હોય છે, જે પોતાની 58 અથવા 60 વર્ષે નિવૃત્ત થાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ કારોબારીના કાર્યો, એમને કેવા કાર્યો કરવાના હોય છે તે જોઈએ. વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરાવે છે. વિધાનસભાએ જે પણ કાયદાઓ ઘડ્યા હોય તેનો અમલ કરાવવાનું કામ જે છે આ કારોબારી કરે છે. બીજું છે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે છે. પોતાના રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા જે છે એ સરસ રીતે કાર્ય થાય છે એની ઉપર નિયંત્રણ રાખે છે, દેખ જે છે એ રાખે છે. આ તમામ કાર્ય જે છે આ ખાસ કરીને જોઈએ તો કે ભાઈ કારોબારી જે છે એની અંદર કરે છે. રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવા પ્રયત્ન કરે છે. રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ જે છે તે દૂર કરવાના પ્રયત્નો આ કારોબારી કરે છે. રાજ્યના નાગરિકોની ગરીબી અને બેકારી દૂર કરવા આયોજન તૈયાર કરે છે. આપણે જોઈએ તો કે ભાઈ રાજ્યની અંદર ગરીબી અને બેકારી ભારતની અંદર તો મુખ્ય જે છે આ વિષય છે ગરીબી અને બેકારીનો, તો કે ભાઈ આ ગરીબી દૂર કરવી અને બેકારી એટલે કે ભાઈ લોકોને નોકરી વ્યવસાય આપવો, આવા બધા આયોજનો જે છે આ કારોબારી તૈયાર કરે છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી વગેરે સેવાઓ પૂરી પાડે છે. દરેક રાજ્યની અંદર જે કંઈ પણ જિલ્લા હોય, તાલુકા હોય, એની અંદર ગ્રામીણ ક્ષેત્રની અંદર શિક્ષણ પૂરું પાડવું, સ્વાસ્થ્ય બાબતે, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર વગેરે બાબતોની અંદર આ કારોબારી જે છે એ ખાસ કરીને કાર્ય કરતી હોય છે. નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે તેનું આયોજન કરે છે કે જેથી કરીને અવ્યવસ્થા ઊભી ન થાય. દરેક નાગરિકોનું, લોકોનું પોતાના રાજ્યની અંદર જીવન સુખાકારી માટે આ લોકો જે છે આયોજન કરતા હોય છે. ત્યાર પછી છે, સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે તેની કાળજી રાખે છે. પોતે જે છે પોતાના રાજ્યની અંદર ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ વહીવટની અંદર કોઈ અવ્યવસ્થા તો ઊભી નથી થઈને, અને વહીવટ સરળતાથી ચાલે તેની જે છે કાળજી રાખવાનું કાર્ય જે છે કરતા હોય છે. રાજ્ય સરકાર પ્રજા કલ્યાણના કાર્યો કરે છે. રાજ્ય સરકાર જે છે પ્રજા એટલે કે લોકોના કલ્યાણ માટેના જે છે કાર્યો કરતી હોય છે, જે તે શિક્ષણની અંદર સુધારો કરવો, જે કંઈ પણ આપણે જોઈએ છીએ તો કે ભાઈ સામાજિક અમુક સમસ્યાઓ હોય દૂર કરવી, આવા બધા કાર્યો જે છે રાજ્ય સરકાર કરતી હોય છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે રાજ્યપાલ ગવર્નર, ભારતના દરેક રાજ્યમાં રાજ્યપાલ હોય છે, તેઓ રાજ્યના બંધારણીય વડા છે. આપણા ભારતની અંદર જોઈએ તો કે દરેક રાજ્યની અંદર જે છે રાજ્યપાલ છે અને તેઓ ખાસ કરીને જોઈએ તો કે ભાઈ રાજ્યના બંધારણીય વડા છે. ભારતની અંદર આપણે ખાસ કરીને જોઈએ તો કે પ્રથમ નાગરિક જેમ રાષ્ટ્રપતિ છે તેમ દરેક રાજ્યની અંદર સૌથી પહેલો નાગરિક છે રાજ્યપાલ. આ માટે રાજ્યના પ્રથમ નાગરિક તરીકે રાજ્યપાલનો જે છે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેઓ રાજ્યની કારોબારીના પણ વડા છે. આપણે જોઈએ તો કે જે તે રાજ્યની અંદર તે વડા તરીકે પણ જે છે જોવા મળે છે. તેમની નિમણૂક દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ 5 વર્ષ માટે કરે છે. આપણે જોઈએ તો કે ભાઈ રાજ્યપાલની નિમણૂક જે છે એ રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ 5 વર્ષ માટે જે છે કરતા હોય છે. દરેક રાજ્યની અંદર રાજ્યપાલ હોય છે અને એમની મુદત 5 વર્ષની હોય છે.
પણ એમની જે છે નિમણૂક રાષ્ટ્રપતિ જે છે વડાપ્રધાનની સલાહથી કરે છે. રાજ્યોનો બધો જ વહીવટ તેમના નામથી થાય છે. રાજ્યનો જે કંઈ પણ વહીવટ છે તે વહીવટ એ રાજ્યપાલના નામે જે છે થતો હોય છે. 35 વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે. 35 વર્ષ કે તેથી વધુ ઉંમરનો જો કોઈ પણ નાગરિક હોય, ખાસ કરીને તો કે ભારતનો નાગરિક, તો એ રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ રાજ્યપાલના કાર્યો, એમની અંદર પહેલું છે કે રાજ્યની વિધાનસભાના બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે. આપણે જોઈએ ચૂંટણી પછી જે પક્ષને સૌથી વધુ જે કાંઈ પણ સભ્યો મળ્યા હોય, બહુમતીથી જે છે કંઈ પણ એ સરકાર રચવા માટે મુખ્યમંત્રીની જે છે નિમણૂક કરવા માટે આ રાજ્યપાલ જે છે મુખ્યમંત્રી તરીકે એમની નિમણૂક જે છે કરે છે. ખાસ કરીને એક ઉદાહરણ આપું તો કે ભાઈ આપણે અહીંયા ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ વિધાનસભાની જ્યારે ચૂંટણી હોય ત્યારે ભાજપ અને કોંગ્રેસના બે મુખ્ય પક્ષ છે. એની અંદર આપણે ખાસ કરીને તમને વાત કરું તો કે ભાઈ ભાજપ પક્ષના સૌથી વધુ પ્રતિનિધિ ચૂંટાયેલા હોય તો કે એમની જે છે સરકાર રચવા માટે અને એમને આ જે ચૂંટાયેલા સભ્યોમાંથી મુખ્યમંત્રી તરીકે નિમણૂક જે છે આ રાજ્યપાલ જે છે કરતા હોય છે. મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પ્રધાનમંડળના પ્રધાનોની નિમણૂક કરે છે. તો કે ભાઈ મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે ત્યાર પછી જે છે મંત્રીમંડળની પણ નિમણૂક જે છે જોવા મળે છે. વિધાનસભાની બેઠકો બોલાવે છે અને જરૂર પડે વિધાનસભાને વિખોરી નાખવાની સત્તા ધરાવે છે. રાજ્યપાલ જરૂર પડે વટહુકમ બહાર પાડે છે. વિધાનસભાની બેઠક બોલાવે છે અને મુલતવી પણ જે છે રાખી શકે છે. અને રાજ્યપાલ જો જરૂર પડે ત્યારે વટહુકમ પણ જે છે બહાર પાડી શકે છે. આ રાજ્યપાલના વિશેષ પાવર જે છે આપણને જોવા મળે છે, એમની સત્તા જે છે જોવા મળે છે. રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ વગેરેની નિમણૂક કરે છે. એડવોકેટ જનરલ અને ખાસ કરીને જોઈએ તો કે જાહેર સેવા આયોગના અધ્યક્ષ વગેરેની નિમણૂક જે છે કરે છે. વિદ્યાર્થી મિત્રો આ બધા નામ છે, આ બધા નામ ખાસ કરીને આપણે જોઈએ તો કે એડવોકેટ જનરલ તો અત્યારે હાલમાં કોણ છે ગુજરાતની અંદર, ત્યાર પછી જોઈએ તો કે ભાઈ રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ કોણ છે, તો આ બધા નામ તમારે વિદ્યાર્થી મિત્રો મેળવવા પડશે. આ માટે તમારે નેટમાં સર્ચ કરવું પડશે, યુટ્યુબની અંદર તમારે સર્ચ કરવું પડશે, તો તમને વિશેષ જે છે બધું જાણવા મળશે. વિદ્યાર્થી મિત્રો હું જો બધા નામ આપી દઈશ તો તમે ખાલી સાંભળી લેશો, આ માટે થોડીક તમારે પણ જે છે મહેનત કરવાની છે. વિધાનસભાએ પસાર કરેલા ખરડા પર સહી કરીને ખરડાને કાયદાનું સ્વરૂપ આપે છે. વિધાનસભામાંથી જ્યારે આ ખરડો પસાર થાય છે અને આ ખરડા ઉપર જ્યારે રાજ્યપાલ સહી કરે છે ત્યારે આ ખરડો જે છે કાયદો બની જાય છે, એટલે એના કાયદાનું સ્વરૂપ પણ આ રાજ્યપાલ જે છે આપે છે. રાષ્ટ્રપતિ સાથે વિચાર વિમર્શ કરી રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કરે છે. આપણે જોઈએ તો કે ભાઈ દરેક રાજ્યની અંદર એક અદાલત પણ હોય છે, વડી અદાલત હાઈકોર્ટના નામે આપણે એમને ઓળખતા હોઈએ છીએ. એમના ન્યાયાધીશોની નિમણૂક પણ રાષ્ટ્રપતિની સાથે ચર્ચા વિમર્શ કરીને રાજ્યપાલ જે છે એમની નિમણૂક પણ જે છે કરે છે. તેઓ તટસ્થ અને નિષ્પક્ષ રહી રાજ્યના વહીવટનું ધ્યાન રાખે છે. પોતે જે છે તટસ્થ અને નિષ્પક્ષ છે, કોઈ પણ પક્ષની સરકાર હોય એ પોતે નિષ્પક્ષ છે અને આખા રાજ્યની અંદર જે કંઈ પણ વહીવટ થતો હોય તેમનું ધ્યાન જે છે આ રાજ્યપાલ રાખે છે. વિદ્યાર્થી મિત્રો આ થયા રાજ્યપાલના કાર્યો. હવે પછીના લેક્ચરની અંદર આપણે જે છે રાજ્યપાલની નીચેના મુખ્યમંત્રી છે, કારોબારી છે, એની વિશે આપણે વિસ્તારથી અભ્યાસ કરીશું. ત્યાં સુધી તમારે આવા બધા જે કંઈ પણ નામ આવતા હોય એ નામના તમારે બધાએ સરસ મજાની એક નોટ રફ નોટના પાછળના પેજમાં તમારે લખવાના છે. જેમ કે ભાઈ મુખ્યમંત્રી કોણ છે, રાજ્યપાલ કોણ છે, નાણામંત્રી કોણ છે, આવા બધાએ તમારે નામ જે છે તમારે લખવા પડશે. આખું આપણું જે છે ખાસ કરીને ગુજરાતની અંદર જે કાંઈ પણ આપણું મંત્રીમંડળ છે તેમનું નામ તમને બધાને આવડવા જોઈએ. આપણે અહીંયા સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.